છો મિત્રો આજે આપણે જોઈશું શેરડીનો રસ પીવાના છે દસ ફાયદા પણ આ પાંચ લોકોએ ભૂલથી પણ ન પીવો મિત્રો ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અરે આ બધાનો ફેવરિટ પણ હોય છે શેરડીમાં પ્રોટીન કેલ્શિયમ જીંક વિટામિન બી ફાઈબર આયન અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શેરડીના રસમાં ભરપૂર મળે છે આ બધા માટે હેલ્ધી હોય છે અને તેના અનેક હેલ્થ બેનિફિટ્સ પણ છે પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશન એવી પણ હોય છે જેમાં તેને પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતાં વધારે લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે આવું શેરડીના રસમાં થાય છે તો ચાલો જાણીએ શેરડીના રસના ફાયદા અને કોણે ન પીવા જોઈએ શેરડીનો રસ મિત્રો શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે આ હાર્ટની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને તેમાં સુક્રોઝ ગ્લુકોઝ હોય છે તેનાથી નબળાઈ દૂર થાય છે અને તરત જ એનર્જી મળે છે તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે તેનાથી હાડકાં મજબૂત થાય છે તેને પીવાથી બોડીમાં મોઈશ્ચર બન્યું રહે છે આ સ્કીન અને વાળને હેલ્ધી રાખવામાં ઇફેક્ટિવ છે તેમાં આયન પણ હોય છે આ લોહીની કમી એનિમિયાથી બચાવવામાં મદદ કરે છે તેમાં એન્ટી કાર્સિનોજેનિક હોય છે આ કેન્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઇફેક્ટિવ છે તેમાં મેગ્નેશિયમ પણ હોય છે તેને પીવાથી શરીરના દુખાવામાં આરામ મળે છે તેમાં ફોસ્ફરસ પણ હોય છે તેનાથી દાંત મજબૂત થાય છે અને પેડાની તકલીફથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે તેને પીવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે હવે આપણે જોઈશું કોણે ન પીવો જોઈએ શેરડીનો રસ જો મિત્રો જે લોકો એન્ટીબાયોટિક દવાઓ લઈ રહ્યા હોય તો પણ શેરડીનો રસ ન પીવો જોઈએ અને હા મિત્રો દાંતમાં કેવિટી હોય તો પણ શેરડીનો રસ પીવાથી બચવું તેમાં રહેલી નેચરલ સુગર નુકસાન પહોંચાડી શકે છે પેટની પ્રોબ્લેમ હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ તેનાથી ઝાડા પણ થઈ શકે છે અને જેમને શ્વાસની કફ અને શરદીની તકલીફ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ તેનાથી કફ વધી શકે છે જો મિત્રો તમે તડકામાં ક્યાંક બહાર ગયા હોવ ત્યારે પણ શેરડીનો રસ પીવાનો અવોઈડ કરો તે ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે તમને મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો આભાર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હં